શહેરમાં એક વર્ષ પૂર્વે યોજાયેલા લગ્નના જમણવાર પ્રસંગોમાં બે ગેંગ વચ્ચે ખૂની ખેલ ખેલતા અને ફાયરિંગની ઘટનામાં એક શખ્સનું મોત નિપજ્યું હતું. તે કેસની કોર્ટ મુદતમાં એક શખ્સને લવાયો હતો. શહેરમાં એક વર્ષ પૂર્વે યોજાયેલા લગ્નના જમણવાર પ્રસંગમાં બે ગેંગ વચ્ચે ખૂની ખેલ ખેલાતા અને ફાયરિંગની ઘટનામાં એક શખ્સનું મોત નિપજ્યું હતું. તે કેસની કોર્ટ મુદતમાં એક શખ્સને લવાયો હતો. તે વખતે કોર્ટ રોડ પરથી એક શખ્સને શંકાસ્પદ હાલતે ઝડપીને તેની અંગ ઝડપી લેતા તેના કબજામાંથી એક એરગન અને એક છરી મળી આવી હતી. આ મામલે પોલીસે આરોપી શખ્સની હથિયારો સાથે ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત મુજબ શહેરના વડવા આરબાવડ વિસ્તારમાં રહેતા સાજીદભાઈ અબેદભાઈ શેખે આરોપી વિપુલ ધીરુભાઈ હરકટવાળા વિરુદ્ધ એઓના મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉપરોક્ત શખ્સ આજે શહેરના કોર્ટ રોડ પર શંકાસ્પદ હાલતે ઉભો હોય તેની પૂછતાછ કરતા અને અંગ ઝડપી લેતા તેની પાસેથી એક એરગન અને એક છરી મળી આવ્યા હતા. આ બનાવ બાબતે સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે તુરંત જ બનાવ સ્થળે પહોંચી જઈ આરોપી શખ્સની હથિયારો સાથે ધરપકડ કરી તેના વિરુદ્ધ ડિવિઝન પોલીસે હથિયાર ધારા અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.